ઝાલાવાડમાં રજવાડાના સમયમાં સમૃદ્ધ અને કિલ્લેબંધી ધરાવતા લખતર સ્ટેટની ખ્યાતિ હતી. આથી જ રજવાડા વિલીન થઈ ગયા બાદ પણ સ્ટેટ પાસે કરોડોની જમીન અને સંપત્તિ આવેલ છે. આ સંપત્તિ મામલે હાલના ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી, ઇન્દ્રસિંહજી અને સ્વ ઠાકોર સાહેબ બલવીરસિંહજી કરણસિંહજીના વારસદાર પૃથ્વીરાજસિંહ મદનસિંહજી ઝાલા અને રુદ્રદત્તસિંહજી ગિરિરાજસિંહજી ઝાલા વચ્ચે સંપત્તિના ભાગના મામલે કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં પૃથ્વીરાજસિંહ અને રુદ્રદત્તસિંહજીએ શુક્રવારે સુરેન્દ્રનગરની કોર્ટમાં લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજીની વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે, જેમાં લખતર સ્ટેટની જે મિલકત આવેલી છે તેમાં પોતે પણ વારસદાર છે અને આથી સ્ટેટની કુલ 1000 કરોડની મિલકતમાંથી પોતાના હકનો દાવો દાખલ કર્યો છે. બલભદ્રસિંહજી દ્વારા વારસાઈની અનેક મિલકતો વહેંચાણ કરી ભાગ પડાયા નથી. 2020માં કૌટુંબિક મિલકતો પૈકી મિલકત જેનું ક્ષેત્રફળ 11,652.44 છે તે પૈકી પૂર્વથી દક્ષિણ તરફનો ભાગ ભગવાનજી લાલજીભાઈ પટેલને વેચાણ સોદો કર્યાની નોટિસની સામે દાવો કરતા વેચાણ કેન્સલ કર્યું, પણ પોતે માલિક છે તેવું જાહેર કરી મિલકત રફેદફે કરવા પ્રયાસ કરાતા આ દાવો કરાયો છે.